નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં લોપની રીત. તો આ રીત છે તે આદેશની રીતથી થોડીક અલગ છે. આની અંદર શું કરવાનું હોય છે તો બે સમીકરણ આપેલા હોય છે તેમાં કોઈ પણ એક એટલે કે કા x ના સહગુણક અથવા તો y ના સહગુણક સરખા કરી અને બંને સમીકરણમાંથી x અથવા તો y નો લોપ કરવાનો હોય છે. બરોબર, આની અંદર આપેલું છે x + y = 5. તો આની અંદર x નો સહગુણક 1 છે, y નો સહગુણક 1 છે, જ્યારે બીજું સમીકરણ આપેલું છે 2x - 3y = 4. તો આની અંદર x નો સહગુણક 2 છે, y નો સહગુણક 3 છે. તો આપણે કોઈ પણ એક નો લોપ કરી શકીએ. જો આપણે x નો લોપ કરવો હોય તો સમીકરણ 2 ની અંદર x નો સહગુણક 2 છે માટે સમીકરણ 1 ને 2 વડે ગુણવા જોશે. અથવા તો જો આપણે y નો લોપ કરવો હોય તો સમીકરણ 2 ની અંદર y નો સહગુણક 3 છે માટે આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણવા જોશે. તો આપણે જોવાનું કે પ્લસ અને માઇનસ નિશાની હોય તો બંને ત્યાં સુધી તે પદનો લોપ કરવાનો જેથી એક્ઝામ્પલ સારી રીતે સોલ્વ થઈ શકે. તો અહીંયા આપણે લખીશું x + y = 5 અને આપી દે સમીકરણ નંબર 1 2x - 3y = 4 અને આપી દે સમીકરણ નંબર 2. હવે આમાં જોવાનું આપણે કેને લોપ કરવો છે. જો x નો લોપ કરવો હોય તો સમીકરણ 1 ને 2 વડે ગુણવાનું, પણ ખાસ ધ્યાન રાખવાનું કે સમીકરણ 1 ને 2 વડે ગુણીએ એટલે ફક્ત x ને 1 ને જ 2 વડે નથી ગુણવાનો, પણ આખે આખા સમીકરણને 2 વડે ગુણવાના છે. અથવા તો જો સમીકરણ y નો લોપ કરવો હોય તો સમીકરણને 3 વડે ગુણવાના, તો પણ આખે આખા સમીકરણને 3 વડે ગુણવાના છે. માટે આપણે અહીંયા જોવાનું પ્લસ અને માઇનસ નિશાની છે તો y નો લોપ કરવાનો. એટલા માટે આપણે લખવાનું સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 અને 2 નો લોપ લેતા. હવે સમીકરણ 1 ને 3 વડે ગુણશું એટલે અહીંયા થશે 3x + y ને 3 વડે ગુણશું એટલે થશે 3y બરાબર 5 ને 3 વડે ગુણશું એટલે 5 તરીને 15. જ્યારે આ સમીકરણમાં કોઈ પણ સ્ટેપને ગુણવાના નથી, કારણ કે અહીંયા 3y આપણને મળી ગયા છે, અહીંયા પણ કેટલા છે 3y, એટલા માટે જે બીજું સમીકરણ છે એને ગુણવાની જરૂર નથી, એટલા માટે તેને એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્લસ અને માઇનસ ની નિશાની છે માટે નીચેના પદની નિશાની બદલવાની રહેતી નથી. જ્યારે બંને પદની નિશાની સરખી એટલા માટે તે જે સહગુણકો સરખા હોય, જેમ કે અહીંયા આપણે સહગુણક સરખા કર્યા y ના, તો અહીંયા જોવાનું છે y ની નિશાની કેવી છે પ્લસ, આની અંદર y ની નિશાની કેવી છે માઇનસ, એટલા માટે આખે આખા પદની નિશાની બદલવાની રહેશે નહીં. તો આનો ડાયરેક્ટલી તમે શું કરી શકશો, સરવાળો, કેમ કે આ બંને પાસે કેવી નિશાની છે પ્લસ 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 3 ને 2 5x. જ્યારે આ પ્લસ અને માઇનસ છે એટલે આ પદ કેન્સલ થઈ જશે બરાબર, પ્લસ 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 15 + 4 એટલે 19. હવે આમાંથી શું કરવાનું કે x ને કિંમત શોધવાની છે, x ને કરતા બનાવવાનો જેથી x બરાબર 19/5. તો આ રીતે આપણને x ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું છે, x ની કિંમત તમે કોઈ પણ સમીકરણ ની અંદર મૂકી શકો છો, 1 અથવા 2 માં, તેનાથી જવાબમાં કોઈ પણ જાતનો ફેર પડશે નહીં. હવે આની અંદર આપણે x ની કિંમત મૂકી, x ની જગ્યાએ આવશે 19/5 + y = 5. 19/5 ને બરાબર ની સામેની બાજુ જવા દઈ એટલા માટે 19/5 + છે તો સામેની બાજુ જશે એટલે એની કિંમત થશે માઇનસ, તેથી y = 5 - 19/5. અહીંયા 5 લસા લેવાનો છે એટલે આના છેદમાં કાંઈ ન હોય તો 1, તેથી આને આપવા પડશે 5 અને આપવા પડશે 1. 25 - 19 એટલે 6/5. આમ આ સમીકરણનો ઉકેલ મળશે
ખાસ ધ્યાન રાખવાનું છે કે દાખલો જયારે પૂરો થાય ત્યારે એક્સ અને વાય ની કિંમત લખી મૂકી નથી દેવાની, પણ નીચે લખવાનું છે ઉકેલ એક્સ વાય 19/5 6/5 એક્સ ની જે કિંમત આવી એ પહેલા લખવાની છે, પછી વાય ની કિંમત લખવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આને લગતા બધા જ વિડીયો તમને સૌથી પહેલા મળી રહે.